મિત્રો, ચકાચક રેસિપીમાં તમારું સ્વાગત છે. આજે આપણે હોટલ જેવો સાંભાર બનાવવાનો છે. આપણે અહીંયા એક બાઉલમાં એક કપ તુવેરની દાળ લેશું અને આપણે હોટલ જેવો સાંભાર બનાવવો છે એના માટે મેં અહીંયા 2 ચમચી ચણાની દાળ લીધેલી છે, તે આપણે મિક્સ કરશું અને આપણે આને હોંફાળા પાણીમાં 15-20 મિનિટ માટે પલળવા રાખી દેવાની છે. તમે જોઈ શકો છો આપણી દાળ 15-20 મિનિટ પલાળી છે, સરસ રીતના પલળી ગઈ છે. હવે આપણે કુકર લેશું અને તેમાં આપણે દાળ લઈ લેશું. આપણે કુકરમાં દાળ લીધી છે, આપણે થોડુંક મીઠું, ચપટી હળદર અને 2-3 ટીપા તેલ નાખશું, જેથી તે આપણે સીટી વગાડીએ તો ઉપર આવી ન જાય, પાણી છે તે ઉભરાઈ ન જાય. અને આપણે 2 ગ્લાસ જેટલું પાણી એડ કરશું, આને બધું મિક્સ કરી દેશું અને આપણે આની 3 સીટી વગાડી લેશું. આપણે હૂંફાળા પાણીમાં દાળ પલાળેલી છે એટલે આપણી દાળ જલ્દીથી પલળી જાય છે અને ચડી પણ જલ્દીથી જશે. આપણું કુકર 3 સીટી વગાડી છે અને ઠંડુ પડી ગયું છે. તમે જોઈ શકો છો આપણી દાળ છે એકદમ સરસ રીતના મેશ થઈ ગઈ છે. હવે આપણે આમાં 2 ગ્લાસ પાણી એડ કરી અને બ્લેન્ડર ફેરવી દેશું. આપણે દાળને ક્રશ કરી લીધેલી છે બ્લેન્ડની મદદથી. હવે અહીંયા મેં થોડાક વેજીટેબલ્સ લીધા છે. આ છે દૂધી છે, તેને ઝીણી કટ કરીને લીધેલી છે. સરગવો છે, લીમડાના પાન છે, ટમેટું છે, લીલું મરચું છે અને અહીંયા ભીંડા છે, તેને આવી રીતના વચ્ચેથી આપણે કટ કરીને લીધેલા છે. અને ગરમ મસાલો છે, 1 સૂકું લાલ મરચું છે. જો તમે અહીંયા ઓનિયન અને પોટેટો એડ કરવા ઈચ્છતા હોય તો તમે તેને ઝીણું કટ કરીને લઈ શકો છો. આપણે ગેસ ઉપર એક પેન લીધેલી છે, એમાં આપણે 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરશું. આપણું તેલ ગરમ થાય એટલે આપણે 1/2 ટીસ્પૂન રાઈ, 1/2 ટીસ્પૂન જીરું, 2 લવિંગ છે અને 1 નાનો ઇંચ આદુનો તજ છે. રાઈ જીરું ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં મરચું છે, સૂકું લાલ મરચું, તેને કટ કરી લીધેલું છે, તે આપણે એડ કરશું. 1/4 ટીસ્પૂન હિંગ એડ કરશું અને દૂધી છે તે એડ કરશું. ગેસની ફ્લેમ સ્લો કરી દેશું અને ભીંડા લીધેલા છે તે એડ કરશું. એમાં આપણે થોડુંક મીઠું એડ કરી દેશું. બે મિનિટ થઈ છે, આપણી ગેસની ફ્લેમ મીડિયમ છે, આપણી દૂધી અને ભીંડા છે તે થોડા ચડી ગયા છે. હવે આપણે તેમાં ટમેટું છે તે એડ કરશું, મરચું, લીમડાના પાન છે 8-10 ના અને સરગવો છે. આપણે બધું આને હલાવી લેવાનું છે. હવે આપણે આને હળદર 1/2 ટીસ્પૂન જેટલી હળદર નાખી છે, 2 ચમચી કાશ્મીરી મરચું છે તે એડ કરું છું, 1 ટેબલસ્પૂન ધાણા જીરું છે તે એડ કરું છું અને અત્યારે 1 ટેબલસ્પૂન મીઠું એડ કરું છું. આપણે દાળ બાફતી વખતે હળદર અને મીઠું એડ કરેલ છે તે વાતનું ધ્યાન રાખજો. આપણે હવે દાળ ક્રશ કરીને રાખી છે તે હું એડ કરું છું. આપણે આને સરસ રીતે હલાવી લેવાનું છે. આપણે બેલેન્સ કરવા માટે હું અત્યારે 1 ચમચી જેટલી ખાંડ નાખું છું. તમે ખાંડ ન નાખવા ઈચ્છતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો, પણ અહીંયા આપણે ટમેટા અને વેજીટેબલ્સ નાખ્યા છે એટલે
તે બેલેન્સ કરશે, માટે મેં ખાંડ એડ કરી છે. આપણે હોટલ જેવો સંભાર બનાવવાનો છે માટે અહીંયા હું એક ચમચી સાંભાર મસાલો છે તે એડ કરું છું, અને એક લીંબુનો રસ છે તે એડ કરું છું. આપણે આને બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. કુકરની અંદર હાફ ગ્લાસ જેટલું પાણી લઈને મેં એડ કરેલું છે. હવે આપણે આને મીડિયમ ગેસે 5-7 મિનિટ ઉકળવા દેશું અને વચ્ચે વચ્ચે હલાવતા રહેશું. 10 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો આપણો સંભાર મીડિયમ ગેસે સરસ રીતે ઉકળી ગયો છે. હવે આપણે તેમાં 1 ટેબલસ્પૂન જેટલું ટોપરાનું ખમણ એડ કરું છું. જો તમારી પાસે ફ્રેશ નારિયેલ હોય તો તમે તેને અહીંયા ખમણીને પણ એડ કરી શકો છો. અને આપણે થોડી કોથમરી છે તે પણ એડ કરી દેશું, અને આપણે આને સરસ રીતે હલાવી લેવાનું છે. આપણે કોથમરીને ટોપરાનું ખમણ એડ કરી અને આને 2 મિનિટ આવી રીતના સહેજ ઉકળવા દેશું મીડિયમ ગેસે, અને આપણો સંભાર રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો આપણો સંભાર ખૂબ જ સરસ, સ્મેલે સરસ આવે છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બન્યો છે. એક વખત આવી રીતના જરૂરથી તમે સંભાર બનાવવાની ટ્રાય કરજો. હવે આપણે તેને સર્વિંગ બોલમાં સર્વ કરીશું. કોથમરીના પાનથી ગાર્નિશિંગ કરીશું. આપણો આ સંભાર રેડી છે. તમને મારો વિડીયો કેવો લાગ્યો જરૂરથી મને કમેન્ટ કરી જણાવશો. તમને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ શેર, લાઇક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. થેન્ક યુ.